સંતરામપુર તાલુકા ટીચર સોસાયટીના હોલમાં વાર્ષિક સાધારણ સભાની મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે ટીચર સોસાયટીના ચેરમેન દ્વારા એકતરફી નિર્ણય લેતા મોટાભાગના શિક્ષકોમાં અસંતોષ થતા શિક્ષકોએ ચેરમેનની સામે બંધ પુકારી મીટિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે માટે હલ્લાબોલ કર્યું હતું અમે નિયમ કરતા વ્યાજ વસૂલ કરવામાં આવતું હોવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાર્ગવભાઈ શિવાભાઈ પટેલે ક્રોધે ભરાઈને અરવિંદભાઈ નામના શિક્ષકને કોલર પકડી થપ્પડ ઝીકી દેતા સમગ્ર હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો રોષે ભરાયેલા શિક્ષકો જિલ્લા રજિસ્ટ્રાર સહકાર સચિવ અને સહકાર મંત્રી ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી માથાભારે અને કૌભાંડ શિક્ષકોને દૂર કરવા રજૂઆત કરાશે તેવી શિક્ષક આલમની વહીવટીકર્તાઓને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એ સભામાં કોલાહલ થતા માનનીય અધ્યક્ષશ્રીએ એવી સભાને વિનંતી કરી કે પ્રોસેડિંગનું વંચાણ સેક્રેટરી મારફત થવા દો ત્યાર પછી જે સભાસદને વાંધો હોય એ વાંધો લેખિતમાં આપવાનો એ વાંધો લેખિતમાં આપ્યા પછી પદ્ધતિસર દરેકના વાંધાની ચર્ચા જાહેર કરી અને પછી આ સભાને બંધ કરવામાં આવશે એવું જાહેર કર્યું પરંતુ કાયદા વિરુદ્ધ જઈને આ સભા મનસ્વીપણે ચેરમેનશ્રીએ પોતાની જાતે એકતરફી નિર્ણય લઈ અને લોકશાહીનું હનન કરીને સભા રદ કરી છે અમે અમારી રજૂઆત કરવા ગયા તો અમારી એક પણ રજૂઆત માન્ય રાખી નથી અને મનસ્વી રીતે સભા એ લોકોએ મંજૂર કરી લીધી છે અમે હાજરી હાજર છીએ એ બાબતે સહીઓ કરીને હાજરીપત્રક ભણાવ્યું છે અમે કોઈ ઠરાવ લખીને કે નીચે હાજરીપત્રકમાં કોઈ સહીઓ કરી નથી એટલે અમારી ઈચ્છા છે કે આજની ઠરાવ લખીને નીચે સહીઓ હોય માન્ય રહે બાકીના ઠરાવ રદ થાય અને અમે આજની સભામાં એક પણ ઠરાવ કર્યો નથી આજની સભાનો એજન્ડા શું હતો આજની સભાના એજન્ડા હતા કે વ્યવસ્થાપક કમિટીએ મનસ્વી રીતે 5 વર્ષ કરેલા છે એ 5 વર્ષ અમારે બહાલી આપવા નથી અમે સર્વસંમતિ બહાલી આપી નથી